ગુજરાતમાં 26 બેઠકો ઉપર કુલ 491 ફોર્મ ભરાયા છે. પેટા ચૂંટણીમાં 5 બેઠકો માટે કુલ 39 ફોર્મ ભરાયા છે. ભાજપના 76, કોંગ્રેસના 60, આપના 7 ઉમેદવારો મેદાને. અપક્ષ 188, અન્ય પક્ષના 160 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. લોકસભા પેટા ચૂંટણીના ઉમેદવારના ફોર્મની ચકાસણી આજથી શરૂ, જેમાં અધૂરી વિગતો, પાર્ટીના મેન્ડેટ વગરના ફોર્મ રદ થશે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. અમદાવાદ પૂર્વમાં 15 અને પશ્ચિમમાં 35 ફોર્મ ભરાયા છે. અમરેલીથી 12, આણંદમાંથી પણ 12 અને બનાસકાંઠામાંથી 21 ફોર્મ ભરાયા છે. બારડોલીમાંથી 7 ફોર્મ ભરાયા છે. ભરૂચમાંથી પણ 7 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ભાવનગરમાંથી 24, છોટાઉદેપુરમાંથી 11, દાહોદમાંથી 17, ગાંધીનગરમાંથી 42, જામનગરમાંથી 25, જૂનાગઢમાંથી 20 અને કચ્છમાંથી 13 ફોર્મ ભરાયા છે. ખેડામાંથી 18 ફોર્મ ભરાયા છે, જ્યારે મહેસાણામાંથી 11, નવસારીમાં 26 અને પંચમહાલમાં 16 ફોર્મ ભરાયા છે. તો રાજકોટમાંથી પણ 16 ફોર્મ ભરાયા છે. પોરબંદર 17, પાટણમાં 14 અને સાબરકાંઠામાં 23 ફોર્મ ભરાયા છે. સુરતમાંથી 18 અને સુરેન્દ્રનગરમાં 23 ફોર્મ ભરાયા છે. તો વડોદરામાંથી 26 અને સાથે સાથે દાહોદમાંથી 23 ફોર્મ ભરાયા છે. તો 26 લોકસભાની બેઠકો માટે કુલ 658 ફોર્મ ભરાયા છે. હવે આજથી ફોર્મ ભરવાની જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ગઈકાલે ફોર્મની ચકાસણીની જે કામગીરી છે તે આજથી શરૂઆત થઈ ચૂકી છે. અધૂરી વિગતોવાળા અને પાર્ટીના મેન્ડેટ વગરના ફોર્મ જે છે તેને રદ કરવામાં આવશે. સૌથી ઓછા ફોર્મ બારડોલીમાં ભરાયા છે, 7 બેઠકો માટે, જ્યારે હાલમાં અલગ અલગ જગ્યાએ 20થી વધુ ફોર્મ ભરાયા છે. તો નવસારીમાંથી 35 જેટલા ફોર્મ ભરાયા હોવાની વિગતો જે છે તે હાલમાં સામે આવી રહી છે. જ્યારે પેટા ચૂંટણીની પણ 5 બેઠકો છે, જેમાં પણ કુલ 58 જેટલા ફોર્મ ભરાયા છે. હવે આખું 2 દિવસ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આખરે જેટલા ફોર્મ રદ થશે ત્યારબાદ એક જે ફાઇનલ આંકડો છે તે સામે આવશે કે આખરે કેટલા ફોર્મ કઈ બેઠક પર ભરાયા છે, કેટલા ઉમેદવારો કઈ બેઠક પર ઉભા રહ્યા છે. 26 બેઠકો પર કુલ 658 ફોર્મ ભરાયા.